દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું આપણું સુરતમાં. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરથી. રાહુલ ગાંધીને માનહાની કેસ મામલે સુરત સેશન્સ કોર્ટ દ્વારા કોઈ રાહત મળી શકી નથી. આજે આવેલા રાહુલ ગાંધીની સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ, ડિસમિસ અપીલ મામલે ચુકાદામાં કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતો હુકમ કર્યો હતો અને એને લઈને કહી શકાય કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ફરી એકવાર બેકફૂટ પર જતા જોવા મળ્યા. રાહુલ ગાંધી માનહાની કેસમાં આજે ચુકાદો આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એની સામે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનીનો કેસ કરાયો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી, તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે એને મોકૂફ રાખવા માટે અપીલ કરાઈ હતી. એ અપીલમાં આજે ચુકાદો આવ્યો છે. એડિશનલ સેશન્સ કોર્ટના જજે કહ્યું હતું કે સ્ટે ઓફ કન્વેન્શનની અપીલ ડિસમિસ, જ્યારે બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. 23 તારીખ કો કોર્ટ કા જો જજમેન્ટ આયા, બાદ મે 3 તારીખ કો યહાં અપીલ સેશન્સ કોર્ટ મે શ્રીમાન રાહુલ ગાંધીજી કે દ્વારા પેશ કી ગઈ. બાદ મે 13 તારીખ કો ઉસ પે દલીલ હુઈ દોનો એડવોકેટ કે, દોનો પાર્ટી કે. આજ જો જજમેન્ટ આયા હૈ, श्रीमान राहुल गांधी जी का जो अपील थी वो खारिज की गई है. अभी जजमेंट आने के बाद जो अभ्यास करके बाकी की जो बात है वो आपको बताई जाएगी. धन्यवाद. એવું ઠરાવેલું છે કે મારા અસીલ પૂર્ણેશભાઈ મોદી અને મોદી સમાજ એ એગ્રીડ વ્યક્તિ છે, એટલે કે જેને અસર થતી હોય એમની પિટિશન મેન્ટેનની કમ્પ્લેન મેન્ટેનેબલ છે. બીજો મુદ્દો, જ્યારે સમન્સ વગેરે ઇસ્યુ કરવામાં આવેલા એ પ્રોસેસ પણ યોગ્ય રીતે ઇસ્યુ કરવામાં આવેલી છે અને એનો કોઈ બ્રીચ નથી. ત્રીજી વસ્તુ, લર્નેડ મેજિસ્ટ્રેટ જેમણે ઓર્ડર પાસ કર્યો એમણે બધા જ મુદ્દાઓનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો છે અને ઓર્ડર હાલના તબક્કે યોગ્ય છે. સજા મોકૂફ રાખવા માટે જે અપીલ કરવામાં આવી હતી એની સુનાવણી થાય એ પહેલા ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અપીલ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલ પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ દ્વારા આજે 20મી તારીખે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અપીલમાં કહ્યું હતું કે એકમાત્ર વાક્ય બધા ચોરોની સરને મોદી કેમ હોય છે એના પર સજા કરે છે, એ વધુ પડતી અને આકરી છે. એટલું જ નહીં પણ એ માટે સજા જ ખોટી કરી છે. સુરત શહેરમાં ઉધના રેલવે સ્ટેશન નજીક એક હત્યાની ઘટના સામે આવી. કૌટુંબિક કાકા દ્વારા જ ભત્રીજીની હત્યા કરવામાં આવી હતી. લગ્નની ખરીદી કરી રહેલા ભત્રીજાને કાકા સહિત 2 લોકોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર બપોરના સમયે હત્યાની ઘટના બનવા પામી હતી, જેમાં અનિલ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. અનિલ નામનો 24 વર્ષીય યુવક પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. આજે અનિલ ઉધના વિસ્તારમાં સંબંધીઓ ત્યાં લગ્ન હોવાથી તેમની સાથે સાડીની દુકાનમાં ખરીદી કરવા ગયો હતો. સાડીની દુકાનમાં ખરીદી કરી બહાર નીકળેલા અનિલ પાસે કૌટુંબિક કાકા રાજુ જગદેવ અને સુરેશ જગદેવ આવ્યા હતા અને ઝઘડા બાદ અનિલને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટનામાં અનિલને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. ત્યારબાદ અનિલને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પરિવાર પણ દોડી આવ્યો હતો. ઉધના રેલવે સ્ટેશનની સામે જે રોડ આવેલો છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ મર્ડરના બનાવમાં હકીકત એ પ્રકારની છે કે એક અનિલ નિકમ નામની વ્યક્તિ તેના પરિવારજનો સાથે ખરીદી માટે પાંડેસરાથી અત્રે આવેલો હતો. જ્યારે તેની હત્યા કરનાર 2 વ્યક્તિઓ સુરેશ જગદેવ અને જયેશ જગદેવ બંને જે ગોળાદરા વિસ્તારના રહેવાસી છે ત્યાંથી આ એરિયામાં આવી અને આ યુવકની હત્યા નિપજાવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ હત્યાની ઘટના બની હોઈ શકે છે, પરંતુ હત્યાની હકીકત પોલીસની તપાસ બાદ જાણવા મળશે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં 11 એપ્રિલના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી. જે બાબતે સરથાણા પોલીસે આરોપી ઉમેશ જેલ હવાલે કરી બાળકીને તેના સકંજામાંથી છોડાવ્યો હતો. આનો બદલો લેવા બાળકીનું અપહરણ કરાયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં ગત 11 એપ્રિલના રોજ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
જુગનામાં પોલીસે ઉમેશ નામના આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો। પોલીસ ચોપડે નોંધાયેલા આ ગુના બાબતે સરથાણા પોલીસે જે કાર્યવાહી કરી અને ઉમેશને જેલમાં ધકેલી દેવાયો ત્યારે આ ઘટનાની અદાવત રાખી ઉમેશની પત્ની સાસુ અને અન્ય સગા સંબંધીએ મળી ફરી તે બાળકીનું સરથાણા જકાતનાકા ખાતેથી અપહરણ કરી લીધું હતું। જ્યારે ફરી આ બાળકીનું અપહરણ થતાં સરથાણા પોલીસે તાત્કાલિક ધોરણે ઉમેશની પત્ની અને તેની સાસુની ધરપકડ કરી લીધી હતી અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે। અગાઉના ગુનામાં જે ભોગ બનનાર બાળકી હતી તેનું ફરીવાર અપહરણ કરી તેને શારીરિક ઈજાઓ પહોંચાડી ગુનો કરેલ હોય જે અનુસંધાને ગણતરીના કલાકમાં આરોપી મધુબેન વાઇફ ઓફ છનાભાઈ મીઠાભાઈ સોલંકી તથા કિરણબેન ઉર્ફે ટીના વાઇફ ઓફ રસિકભાઈ શાંતિભાઈ વણોદિયાનાઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય બે આરોપીઓ જે ફરાર છે તેઓની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે। ગુનો આશરીને જેલ ગયેલા આરોપીનું ઉપરાણું લઈને અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનો કરેલા આરોપીને મદદ કરવા એનું આખું પરિવાર ઘટનામાં મુખ્ય ગવાહ કહી શકાય એવી વિક્ટીમને અપહરણ કરીને પુરાવાનો અને સાક્ષીને હાનિ પહોંચાડવાનો ફરી ગુનો કરવામાં આવતા પોલીસ પણ હાલ આ મામલે ચોંકી ઉઠી છે। આફત લઈને આવેલ કમોસમી માવઠું ખેડૂતોની પડતી દશા માટે જવાબદાર બન્યું છે। બગાયતી પાકો માટે હબ ગણાતા નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ પકવતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ગ્રહણ બનીને પાકને નુકસાની કરી છે। કેટલાક દિવસોથી ખેડૂતોનો દુશ્મન બનેલું વાતાવરણને લઈને મોટી નુકસાનીનો સામનો ખેડૂતોએ કરવો પડશે। એક તરફ કેરી પાક વૃક્ષો પરથી ઉતારવાની તૈયારી અને બીજી તરફ મોસમ બેઈમાની કરીને ખેડૂતોની કમર તોડી રહ્યું છે। ચીકુ વહેલા પાકી ગયા અને એમાં જીવાત પડી રહી છે તો બીજી તરફ કેરીનો પહેલા ફાલમાં ગુણવત્તા બદલાશે અને બીજો પાક પરિપક્વ થાય પહેલા જ નબળો પડી જશે જેના કારણે ખેડૂત આલમમાં નારાજગી વ્યાપી છે। અત્યારે છેલ્લા 15 દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે ખરેખર તો સામાન્ય બધા લોકોને એવું છે કે વરસાદને કારણે નુકસાનની વાત બધાને હોય, પણ ખરેખર તો એવું છે કે વાદળને કારણે એટલું બધું નુકસાન છે અને તે બંને પાકોને, કેરીમાં પણ એટલું જ નુકસાન છે ને ચીકુમાં પણ છે। કેરીમાં મોરને કાળા કરી નાખ્યા અને છે તે ડ્રોપિંગ પણ એને કારણે ઘણા એવું થયું। અત્યારે જે વાદળછાયું વાતાવરણ ને વેધરની ઇફેક્ટ છે, વરસાદી માહોલ પણ છે, એ સંજોગે કેરીને તો નુકસાન છે, ચીકુને પણ નુકસાન છે, પણ ધીરે ધીરે એવું લાગે છે કે આવતા વર્ષોમાં આપણને કેરીનો પાક એટલે કે ખાવા માટે પણ શોધવી પડે। કારણ કે જે ગત વર્ષની જો વાત કરીએ તો 30,000 હેક્ટર જેટલી આપણી જિલ્લાની છે, તેમાંથી લગભગ 12,000 થી 15,000 ટન જ ઉત્પાદન મળ્યું છે, જે આગલા વર્ષોમાં એનાથી 3-4 ગણું હતું। બદલાતા જમાના સાથે ક્લાઇમેટ ચેન્જ થયો છે જેની સીધી અસર માનવ જીવનથી લઈને ખેતીવાડી પર પડી છે। જિલ્લામાં ચીકુ સાથે કેરીની બોલબાલા વધી છે। અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યા છે, પરંતુ વહેલા પાકી જવાથી દિલ્હી સુધી પહોંચાડવા નુકસાનકારક થઈ રહ્યા છે। કેરી પણ પવન અને વાદળના કારણે જીવાતો થઈ જવાથી પાક ઓછો ઉતરશે ની ભીતિઓ પણ સેવાઈ રહી છે। જિલ્લામાં કેરીનું ઉત્પાદન 30,000 હેક્ટર અને ચીકુનું ઉત્પાદન 16,000 હેક્ટરમાં થઈ રહ્યું છે। આ વખતે પરિણામ બદલાઈ રહ્યું છે। આપણા નવસારી જિલ્લાની અંદર આશરે 33,000 હેક્ટર જેવા વિસ્તારમાં આંબાની ખેતી થાય છે, ખાસ કરીને કેસર જાત 70-80% વિસ્તારમાં થાય છે। ચાલુ વર્ષે ખેડૂતો તરફથી અને મંડળીઓ તરફથી તેમજ માન્ય ધારાસભ્યશ્રી તરફથી થોડી નુકસાનીની રજૂઆત હતી, એ અનુસંધાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી સાથે ચર્ચા કરીને એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે એક સંયુક્ત ટીમ બનાવેલી હતી અને 4 તાલુકાના 10 ગામોના 20 ખેડૂતોની વાડી ઉપર જઈને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી નુકસાની બાબતે। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ નામનો આ મુસીબત વિશ્વને પોતાની લપેટમાં લઈ રહ્યો છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ શકી નથી। વિશ્વ માત્ર ભાષણ કરી રહ્યું છે, પરંતુ મુસીબતને રોકવા માટે પ્રયાસો હાથ ધરાયા છે પણ કારગર નીવડી શક્યા નથી, જેને કારણે હવે આપણે અને આવનારી પેઢીને ભોગવવાનો વારો આવી ગયો છે। ભરૂચ ખાનગી સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા અને તેને લગતી તમામ સેવાઓ પણ ફરિયાદો અને વિવાદ સિવાય નાગરિકોને કંઈ અનુભવાતું જ નથી।
ભરૂચની સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોથી ભરેલી હોસ્પિટલ. એક બે દિવસ ન થાય ત્યાં તો વિવાદનું વંટોળિયું શરૂ થઈ જાય છે. અને પહેલા સિવિલ કહેવાતી હોસ્પિટલ હવે જનરલ હોસ્પિટલનું નામ આપવામાં આવ્યું છે. ભરૂચની સિવિલ હોસ્પિટલ જે હવે હોસ્પિટલ મેનેજ બાય ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટૂંકા નામે KMCRI ભરૂચ સિવિલ ને સમયાંતરે વિવાદનો જબરો ચેપ લાગતો હોય તેમ લાગી રહ્યું છે. તેના માટે નાગરિકોને પોતાના દર્દીઓને પોતાના ઘરે કે અન્યત્ર લઈ જવા માટે 3,000 થી 4,000 જેટલો ખર્ચ ખાનગી એમ્બ્યુલન્સ બોલાવીને કરવો પડી રહ્યો છે. વિવાદોથી ઘેરાયેલ KMCRIના વિવાદો જોઈએ તો કેટલીક વાર દર્દીઓ સાથે સ્ટાફનું અમાનવીય વર્તન, તો કોઈક વાર વોચમેનની દાદાગીરી, તો કોઈક વાર તાત્કાલિક સારવાર વિભાગમાં ભારતીય બનાવટના દારૂની બોટલ મળવી, તો પોસ્ટમોર્ટમ વિભાગમાં રૂપિયા માંગવા જેવી બાબતોની જરાય ગંભીરતા ન લેવાતી હોય એડમિન દ્વારા ત્યાં એમ્બ્યુલન્સનો વિવાદનું એક પાનું ઉમેરાયું છે. સરકાર ભલે બધું ખાનગી કરે, પરંતુ ખાનગીકરણમાં પણ વિવાદોની હરણફાળ પણ દર્દીઓના સાર્વજનિક હિતમાં સ્થાને લેવી જોઈતી હતી. નાગરિકોને એવું હતું કે સરકારી હોસ્પિટલોમાં નકરી બેદરકારી જ ને વેઠિયાગીરી જ હોય છે. ત્યારે હવે જ્યારથી આ ભરૂચને એકમાત્ર સિવિલ હોસ્પિટલનું પણ ખાનગીકરણ કરી તેને જેવી જે પ્રકારે સેવા મળતી હતી તેનાથી પણ ભરૂચના નાગરિકોને વંચિત કરી દેવામાં આવ્યા. રાજ્યનું આરોગ્ય અને તબીબી સારવાર વિભાગ આવા વિવાદોથી ગ્રસ્ત KCMRI ભરૂચને મોનિટરિંગ કરી ક્યારે એની સારવાર કરશે અને ક્યારે દર્દીઓ અને નાગરિકોમાં ચર્ચાઈ રહેલા સવાલોને સાંત્વના કે હૈયા ધારણ મળશે. પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વન પક્ષી ઘુવડને પકડીને તસ્કરી કરીને વેપાર ચલાવતા પારડી અને વાપી તાલુકાના બે ઇસમ અને એક મહિલા સહિત ત્રણને પારડી ચાર રસ્તા પાસે વન વિભાગની ટીમે ઘુવડ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઇસમ ભાગી છૂટ્યો હતો. પારડી ચોરસા પાસે વન્યજીવ ઘુવડ નર એક બાન આઉલ શિડ્યુલ 4 ને વેપાર કરવા માટે પ્રવીણ નગીનભાઈ નાયકા વિરલ ધર્મેશભાઈ પટેલ રેખાબેન જીતેશભાઈ પટેલનાઓ તેમના પતિ જીતેશ મણીલાલ પટેલ સાથે સ્પ્લેન્ડર બાઇક પર વાંસની ટોકરીમાં ઘુવડને ભરી વેચવા માટે આવ્યા હતા. તે દરમિયાન નાયબ વન સંરક્ષક યાદુ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ મદદનીશ વલસાડ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉમરગામનો સ્ટાફે 3 આરોપી રેખા પટેલ, પ્રવીણ નાયકા અને વિરલ પટેલને ઝડપી પાડ્યા હતા, જ્યારે જીતેશ મણીલાલ પટેલ મોકો જોઈ ત્યાંથી ભાગી છૂટતા વોન્ટેડ બતાવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ અધિકારીએ 3 આરોપીને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પારડી સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ શહેરની દરબારી રોડ વિસ્તારમાં પોતાના માતા પિતાનું મકાન ધરાવતી અને હાલ બરોડા ખાતે રહી પાટણની સરકારી ઇજર કોલેજની વિદ્યાર્થીની અનિકા રેહાને સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ભરૂચ જિલ્લાનું અને આમોદ શહેરનું અને પાટણ સરકારી ઇજર કોલેજનું નામ રોશન કર્યું છે. આમોદ શહેરની અનિકા રેહાન તારીખ 14 એપ્રિલ 2023 રોજ ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં પુષ્પ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ વક્તવ્ય માટે દેશના અલગ અલગ 25 જેટલા રાજ્યોમાં યુવા પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે આમોદ શહેરની અને હાલ વડોદરા ખાતે રહી પાટણ સરકારી ઇજનેર કોલેજની વિદ્યાર્થીની તથા રાષ્ટ્રીય સેવા યોજના NSS સ્વયંસેવિકા અનિકા મોહિન ખાન રેહાનની પસંદગી કરવામાં આવી હતી, જેમણે લોકસભા દિલ્હીમાં પોતાનું શ્રદ્ધાંજલિ વક્તવ્ય આપ્યું હતું અને કોલેજ તથા ગુજરાત રાજ્ય ભરૂચ જિલ્લો અને આમોદ શહેર તથા પાટણ કોલેજનું નામ રોશન કર્યું હતું. વહાં લોકસભા મેં બેઠના ઉન લોગો કે સાથ બેઠના જિસે કે આર ઓનરેબલ લોકસભા સ્પીકર ઓમ બિરલા સર, સેક્રેટરી જનરલ ઓફ લોકસભા ઉત્પલ કુમાર સિંઘ સર, બીજેપી અધ્યક્ષ JP નડ્ડા સર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન સર ઓર કઈ મિનિસ્ટર્સ કે સાથ બેઠને કા મિલને કા ઓર ગુજરાત કા કલ્ચરલ બાંટને કા મોકા મિલા ગયા થા. અનિતા રેહાન સાથે વાતચીત કરતા જણાવ્યું કે સંસદ ભવનમાં વક્તવ્યની તક મળી અને લોકસભામાં બેસવા મળ્યું
અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા, સચિવ ઉત્પલ કુમાર સિંઘ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ અન્ય મંત્રી અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સામેલ થવાની તક મળી તેની મને ખુશી છે. હું ભરૂચ જિલ્લાના આમોદ શહેરની વતની છું. સંસદમાં બધાને જવાની તક મળતી નથી, પરંતુ મને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તેનું મને ગૌરવ છે એમ જણાવ્યું હતું. મુરડેશ્વર તાલુકાના ગોરા ખાતે પુણ્ય સલીલામાં નર્મદા કિનારે આવેલા શૂળ પાણેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે યોજાયેલો ત્રિદિવસીય મેળો તારીખ 20 એપ્રિલ સુધી ચાલનાર છે. હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં આ મેળો ચાલી રહ્યો છે. નર્મદા કાંઠે 3 દિવસથી ચાલતા મેળાનું આજે સમાપન થશે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓ દર્શન તેમજ ચૈત્રી અમાસે નર્મદા સ્નાનનું અનેરું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને SOU ADTGA દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ છે, જેનું આજરોજ SOU ADTGA ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા મેળા સ્થળ અને મંદિર પરિસરની મુલાકાત કરી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કંદ પુરાણના રેવાખંડમાં માર્કંડેજી ઋષિએ જણાવ્યું છે કે જે તીર્થોમાં તીર્થ કહેવાય છે, જે પરમ તીર્થ છે અને જે માં રેવા એટલે નર્મદાના દક્ષિણ તટ ઉપર સ્થિત છે એવા શ્રી એવામાં શ્રી શૂલપાણેશ્વર મહાદેવજીને વિરાજમાન કરવામાં આવ્યા છે. અહીંયા મહાદેવજીએ શિવલિંગની સ્થાપના પોતાના ત્રિશૂળ દ્વારા કરી હતી, જેના કારણે અંધકાસુરનો જે વધ કર્યો હતો અને બ્રહ્મહત્યાનો પાપ ચડ્યો હતો મહાદેવજીને તે ઉતર્યો હતો, એટલે શૂલપાણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે યોજાતા મેળામાં મહાલવા લોકો દૂર દૂરથી આવતા હોય છે, તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય પાર્કિંગના સ્થળે સાઇનેજીસ, હેલ્પ ડેસ્ક, મેળાના સ્થળે યોગ્ય સાફ સફાઈ માટે કચરા પેટીની વ્યવસ્થા, મંદિરમાં દર્શનાર્થે એક સાથે ભીડ ન થાય તેનું યોગ્ય નિયમન કરવા તેમજ નર્મદા આરતીમાં સામેલ થનારા ભાવિકોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થાય તે સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મંદિરના પૂજારી સાથે મુલાકાત કરી જરૂરી પૂછા કરી જાણકારી મેળવી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. સાથે બેરિકેટિંગ, આરોગ્ય સુવિધા માટેના સ્ટોલ, પીવાના પાણીની સુવિધા વગેરેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. પેપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. તાતી થૈયા અને જોડવા રોડ પર અકસ્માત થયો હતો અને અકસ્માત થતા હાઈવે પર મોટા પ્રમાણમાં ભીડનો માહોલ સર્જાયો હતો. સુરતના પલસાણા તાલુકાના કડોદરા બારડોલી રોડ ઉપર આવેલા દોનિયર મિલ સામે ગંભીર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ અકસ્માત સર્જાતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક અને ટ્રક ચાલક વચ્ચે અકસ્માત થયું હતું. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની મળતી માહિતી અનુસાર ટ્રક ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થયો હતો. આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દુર્ગા પોલિસ્ટરમાં કામ કરતો અમિત અવિનાશકુમાર બાઇક પર જઈ નોકરી પરથી ઘરે જતા અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાતા તેમના પાસે મળેલ આઈકાર્ડ પરથી દુર્ગા પોલિસ્ટરના મેનેજરને જ જાણ કરાતા મેનેજર અને વર્કરો તાત્કાલિક ઘટના સ્થળે આવી તેમની પત્નીને જાણ કરી હતી અને તેમના પત્ની ઘટના સ્થળે આવ્યા હતા. અકસ્માત થતા લોકોએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો, પણ 108 સમય પર ના આવતા અકસ્માતમાં ઘાયલ થયેલા અમિત કુમારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને કડોદરા પોલીસને જાણ કરાતા કડોદરા પોલીસ ઘટના સ્થળે આવી અને આગળની તપાસ હાથ ધરી છે. હાઈવે પર બેફામ વાહન હંકારવાના કારણે રોજબરોજ અસંખ્ય અકસ્માતોની ઘટના બને છે, જેમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે વધુ એક અકસ્માત વલસાડના ભીલાડ હાઈવે ઉપર એક ટ્રેલર બેકાબુ બનતા અકસ્માત સર્જાયો, જેના કારણે હાઈવે ચક્કાજામ થઈ જવા પામ્યો હતો. વલસાડના ભીલાડ રેલવે ફાટક નજીક હાઈવે 4 રસ્તા ઉપર એક કારે અચાનક વળાંક આવતા કારને બચાવવા જતા પાઇપ ભરેલા ટ્રેલરનો ચાલક બેકાબુ બન્યો હતો અને ડિવાઇડર સાથે અથડાતા ટ્રેલર પલટી મારી જઈ ભરેલા લોખંડના પાઇપ હાઈવે પરના રોડ ઉપર પડ્યા હતા અને ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી.
જે ઘટનાની જાણ ભિલાડ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વિખરાયેલા પાઇપોને રોડ પરથી દૂર કરવા તજવીજ હાથ ધરાઈ હતી અને ચક્કાજામ ટ્રાફિકને હળવો કરાયો હતો। જોકે સમગ્ર ઘટનામાં ચાલકને ઈજા થઈ હતી જે સારવાર અર્થે નજીકના દવાખાના લઈ જવાયો હતો અને ઘટનામાં કોઈ અન્ય જાનહાનિ ન થતા પોલીસે રાહતનો દમ લીધો હતો। જંબુસર તાલુકાના કહાનવા ગામે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સ્થાનિક નાગરિકોની વિવિધ ફરિયાદનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। જંબુસર ખાતે યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ, વિવિધ સહાય, પેન્શન યોજના, વૃદ્ધ સહાય સહિતની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તથા ગ્રામજનોની આંગણવાડી જગ્યા, નર્મદા નહેરના પાણી, કંપનીઓ દ્વારા છોડવામાં આવતું પ્રદૂષણ અને કંપની સંચાલકો સ્થાનિકોને રોજગારી નથી આપતા તે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ સહિત પીવાના પાણીનો પ્રશ્ન, વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન અને ખેડૂતો તથા ગ્રામલક્ષી સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવી હતી। તો આજે આ ગ્રામ સ્વાગતના પ્રોગ્રામમાં જો બધા જનપ્રતિનિધિ આવેલા છે અને બધા જો જેમની જો રજૂઆત છે એ પણ આવેલા છે, અમે લોકો રજૂઆત સ્વીકારીએ છીએ અહીંયા ને જો જો ખાતાને આ લગતી હશે જો બી રજૂઆતો એમને સાથે અમે ચર્ચા કરીશું એમને, પછી જો નહીં થઈ શકે જો અમારા લેવલથી એ પણ ઉપરના લેવલ પણ મોકલીશું। આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના તલાટી મિત્રો, સરપંચો, સભ્યો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। આપણું સુરતમાં બસ અત્યારે આટલું જ, દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।